રાજસ્થાન સહિતના રાજ્યમાં બર્ડ ફ્લૂના કેસો સામે આવતા ભાવનગર જિલ્લા પશુ વિભાગ દ્વારા મહુવા સહિતના પોલ્ટ્રી સેન્ટરો ખાતે મરઘાનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. રાજસ્થાન સહિતના રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસો સામે આવ્યા છે, જેના પગલે ગુજરાત સરકાર સતર્ક બની છે અને તમામ જિલ્લાઓમાં પોલ્ટ્રી ફાર્મમાં રાખેલા મરઘાઓનું ચેકિંગ કરવાનો આદેશ કરાયો છે, જેના અનુસંધાને ભાવનગર જિલ્લા પશુ વિભાગ દ્વારા જિલ્લાના 10 તાલુકામાં 13 ટીમો બનાવી 65 જેટલા પોલ્ટ્રી ફાર્મમાં રાખેલા 6.5 લાખ મરઘાની ચકાસણી માટેનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં 30 પોલ્ટ્રી ફાર્મમાં મરઘાઓની તપાસ પૂર્ણ કરવામાં આવી છે, જેમાં એક પણ શંકાસ્પદ કેસ જોવા મળ્યો ન હતો. હવે અત્યારે જે આપણે બર્ડ ફ્લૂના રોગચાળા અંગે અલગ અલગ રાજ્યોમાં જે સમાચાર મળ્યા છે એ પ્રમાણે આપણે ભાવનગર જિલ્લામાં પણ પશુપાલન તંત્ર કાર્યરત થઈ ગયું છે. એની અંદર અત્યારે આપણે સૌથી વધુ પોપ્યુલેશન જે બર્ડનું છે એ મહુવા તાલુકામાં છે, જેની અંદર મહુવાની અંદર 55 જેટલા ફાર્મ આવેલા છે. કુલ આપણા ભાવનગર જિલ્લાના 65 જેટલા ફાર્મ છે અને 6.5 લાખ જેટલું બર્ડનું પોપ્યુલેશન છે. અત્યારે અમારી ટીમ ઓલરેડી એક ત્યાં મહુવામાં આજે પણ હતી, અગાઉ પણ સર્વે કર્યો છે. સર્વે દરમિયાન સેમ્પલની કામગીરી પણ કરવામાં આવી છે. ત્યાં દરમિયાન કોઈ પણ પ્રકારની કોઈ રોગચાળો કે ગંભીર બીમારી કે કોઈ એવું ચિહ્નો પણ જોવા મળ્યા નથી. એટલે ભાવનગર તંત્ર, ભાવનગર જિલ્લામાં અત્યારે આપણે કોઈ રોગચાળો અત્યારે જોવા મળેલ નથી. તંત્ર બધી રીતે કાર્યરત છે. ઓલરેડી અમારી દરેક 10-10 તાલુકાઓમાં ટીમ કામગીરી કરી રહી છે અને તમામે તમામ જે પોલ્ટ્રી ફાર્મર છે એ લોકોને પણ જાણ કરવામાં આવે છે કે તમને અસામાન્ય મૃત્યુ જોવા મળે અથવા તો કંઈ પણ એવી તકલીફ જોવા મળે તો તાત્કાલિક નજીકના પશુ દવાખાના અથવા તો જિલ્લા પંચાયત ખાતે ભાવનગરમાં પશુપાલન શાખાનો કોન્ટેક્ટ કરવો. જનરલી જે પક્ષીઓની અંદર જ્યારે રોગચાળો જો આવવા મળે એટલે એમાં આપણે કેમ શરદી જેવું થાય, એમાં નાક અને જે આપણે જે એને વેટલ હોય એક પેરાલિસિસ ટાઈપનું થઈ જવા કરે અને આ જે ચેપી ટાઈપનું છે એટલે પક્ષીઓમાંથી પણ માણસમાં પ્રસરી શકવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને એમાં મૃત્યુદર તાત્કાલિક ઝડપથી ફેલાય છે પક્ષીઓમાં.